अमदावाद खाते इन्कमटेक्स चार रस्ता पास आज कोंग्रेस एनएसयूआई द्वारा कार्यक्रम करवामां आव्यो। अहीं दिल्ली खाते धरना पर बैठेला पहलवानोना मामले आ कार्यक्रम योजायो। धरना पर बैठेला पहलवानोना समर्थन में यूथ कोंग्रेस तेमज एनएसयूआई द्वारा कार्यक्रम नो आयोजन करवामां आव्यो हतुं। भाजप सरकार सामे यूथ कोंग्रेस नो अविरोध प्रदर्शन। इन्कमटेक्स चार रस्ता पासे यूथ कोंग्रेस द्वारा उग्र विरोध करवामां आव्यो हतो। पहलवानोने न्याय आपवानी यूथ कोंग्रेसनी मांग छे। चार रस्ता पर धरना पर बेसीने तेमना द्वारा आ विरोध नोंधाववामां आव्यो। विविध बेनरो साथे सूत्रोच्चार करीने यूथ कोंग्रेस ना नेताओ साथे साथे एनएसयूआई ना कार्यकर्ताओ द्वारा आ सूत्रोच्चार करवामां आव्या। पोलीसे तमाम कार्यकरोनी अटकायत कर्या होवानुं पण सामे आव्युं छे। अमदावाद खाते हवे आ विरोध प्रदर्शन शुरू थयुं छे। नोंधनीय छे के दिल्ली खाते धरना पर बैठेला पहलवानोना समर्थनमां कोंग्रेस आवी छे, साथे एनएसयूआई ना कार्यकर्ताओ द्वारा अमदावाद खाते विरोध प्रदर्शन करवामां आव्युं। भाजप सरकार सामे यूथ कोंग्रेसनो आ विरोध प्रदर्शन। इन्कमटेक्स चार रस्ता पासे यूथ कोंग्रेस द्वारा उग्र विरोध करता आजे कार्यकरो छे तेमनी पोलीस द्वारा अटकायत पण करवामां आवी हती। नोंधनीय छे के पहलवानोने न्याय आपवानी कोंग्रेस द्वारा मांग करवामां आवी छे। આ દ્રશ્યો છે અમદાવાદ ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસેના। અહીં યુથ કોંગ્રેસ તેમજ એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યા। આ જે બેનરો છે આ બેનરો તેમજ સૂત્રોચ્ચાર કરીને આ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। પહેલવાનોના સમર્થનમાં વિરોધ પ્રદર્શનો થયા। नोंधनीय छे के आ समग्र जे विरोध प्रदर्शन थयो जे बाद पोलीस द्वारा तमाम कार्यकरोनी अटकायत पण करवामां आवी हती। रस्ता पर जे छे ते आ कार्यकरो यूथ कोंग्रेसना जे युवा नेताओ छे साथे एनएसयूआईना कार्यकर्ताओ अहीं रस्ता पर विरोध कर्यो। तेमणे खास करीने वात करवामां आवे दिल्ली खाते जे पहलवानो धरना पर बैठा छे आ पहलवानोना समर्थनमां। કરતાઓ છે તે અમદાવાદના ઇન્કમ ટેક્સ ચાર રસ્તા પાસે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને જે પહેલવાનો છે તેમને ન્યાય આપો તે પ્રકારની માંગણી પર તેઓ કરી રહ્યા છે, પરંતુ પોલીસ પરમિશન ન હોવાને કારણે જે પોલીસ છે તે તમામ લોકોની અટકાયત કરી રહી છે। કારણ કે તેઓ માંગણી કરી રહ્યા છે કે જે પહેલવાનો છેલ્લા ઘણા સમયથી ધરણા કરી રહ્યા છે તેમને ન્યાય મળે। શું કહેશો, શું માંગણી લઈને આવ્યા છો અને કેમ ધરણા? યુથ કોંગ્રેસ દ્વારા કુસ્તીબાજોને ન્યાય આપવાની માંગણી છે। નરેન્દ્ર મોદી આટલા દિવસોથી ચૂપ છે, કઈ કઈ વિદેશમાં ફરી રહ્યા છે, અમારી માંગણી છે આના ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે અને વર્જ વિસોડને જેલના ધક્કે ચડાવવામાં આવે। બિલકુલ, તો અમદાવાદ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ છે તે પણ અત્યારે હાલ ધરણા પર બેઠા છે। જે પ્રકારથી જોઈ શકાય છે કે પોલીસ આવી રહી છે અને એક બાદ એક જેટલા પણ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તે તમામ લોકોને અટકાયત કરી રહી છે। ટીંગાટોળીના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે વિશાલ ગુર્જર છે અમદાવાદ યુથ કોંગ્રેસના પ્રમુખ છે અને તેમની અત્યારે હાલ અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। અમદાવાદના ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસેથી સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે અટકાયત છે તે કરવામાં આવી રહી છે। યુથ કોંગ્રેસના કાર્યકર્તા હોય એનએસયુઆઈના કાર્યકર્તા હોય તમામ લોકોની અત્યારે હાલ અટકાયત થઈ રહી છે। બીજા ભાઈ છે આપણી સાથે, તેમની સાથે વાત કે શું માંગણી લઈને આવ્યા? અમે માંગણી એટલી જ લઈને આવ્યા છીએ કે દેશની છોકરીઓ જે દેશ માટે મેડલ લાવી એ લોકોને ન્યાય મળવો જોઈએ અને સરકારે તાત્કાલિક ધોરણે એમનું સાંભળવું જોઈએ। તો પહેલવાનોના સમર્થનમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ છે, પરંતુ જ્યારે પોલીસ પરમિશન નથી ને તેના જ કારણે જેટલા પણ જે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા હતા તમામ લોકોની અત્યારે હાલ પોલીસ જે છે તે અટકાયત કરી રહી છે। લગભગ 50થી વધુ જે એનએસયુઆઈ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા તે તમામ લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા હતા, પરંતુ પોલીસ પરમિશન ન હોવાને કારણે પોલીસ જે છે તેમની અટકાયત કરી રહી છે। એક બાદ એક ટીંગાટોળી કરીને તમામ લોકોને અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે, કારણ કે વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે તેઓ આજે વિરોધ પ્રદર્શન અમદાવાદના ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે કર્યું અને અત્યારે હાલ તમામ લોકોની પોલીસે જે છે તે અટકાયત કરી લીધી છે। કેમેરામેન બંટી ડાગરની સાથે બિરેન જાદવ, અમદાવાદ।
તો જે રીતે જોયું સંવાદદાતા કે જેઓ અમદાવાદ અહીં ચાર રસ્તા ખાતે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેમની ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત પણ કરી હતી. નોંધે છે કે અમદાવાદના ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા આ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ધરણા પર બેઠેલા આ પહેલવાનોના સમર્થનમાં યુથ કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા અને પોલીસ પરવાનગી વગર, કારણ કે આ કાર્યકર્તાઓ અહીં વિરોધ કરી રહ્યા હતા જેના કારણે પોલીસે તેમની અટકાયત કરી છે.